જીવનનો પાયો એ દસમા ધોરણની પરીક્ષા છે. બાળકો ખૂબ મહેનત કરી હોય છે, પરિવારના લોકો પણ એમને ખૂબ શુભેચ્છા આપવા માટે એ આવતા હોય છે. સમગ્ર પરિવાર બાળક પાછળ લાગેલું હોય છે. આજનો દિવસ એમના માટે અત્યંત અગત્યનો દિવસ છે. આવા સમયે એ કોઈ પણ પ્રકારના મનમાં ભય વગર પરીક્ષા આપવા જાય અને ખૂબ સારું જીવન બનાવે એમનું, એના માટે એમને અમે શુભેચ્છા આપવા માટે ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાના કાર્યકર્તાઓના આયોજનના કારણે આજે અમે લોકો એમની સાથે અહીંયા આવ્યા છે. બાળકોને શુભેચ્છા આપી, શુભેચ્છારૂપી ગુલાબ અને ચોકલેટ આપી, અને મારો ભરોસો છે કે આ ગુજરાતની આ પેઢી એ આવનારા ગુજરાતનું નિર્માણ કરવા માટે સતત પ્રયત્નશીલ છે અને સક્ષમ છે.
ધોરણ 10 અને 12 ની પરીક્ષાઓ આજથી શરૂઆત થઈ રહી છે. આપ જોઈ શકો છો કામેશ્વર વિદ્યાલય જે જોધપુર ખાતે આવેલું છે, જે તમામ છોકરાઓ જે આવી રહ્યા છે તેમને ગુલાબના ફૂલ અને ચંદનથી પ્રવેશ આપવામાં આવ્યો છે. જો કે ઉલ્લેખનીય છે કે તમામ પ્રકારની જે સ્કૂલ દ્વારા જે બંદોબસ્ત કરવામાં છે, પોલીસનો બંદોબસ્ત છે, તમામ પ્રકારની જે રિસિપ્ટ છે એ રિસિપ્ટ ચેક કરીને અંદર પ્રવેશ આપવામાં આવ્યો છે. કારણ કે ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓ અમુક કામેશ્વર અમદાવાદ જે સેટેલાઇટ વિસ્તાર છે ત્યાં બે સ્કૂલો આવે છે, ક્યાંક ને ક્યાંક મુશ્કેલી પણ અનુભવી રહ્યા છે. પરંતુ સ્કૂલ દ્વારા પણ પહેલેથી જ સૂચના આપવામાં આવી છે કે કામેશ્વર વિદ્યાલય અને કામેશ્વર સ્કૂલ જે બંને અલગ અલગ છે. આપ જે સ્કૂલના પ્રિન્સિપલ છે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો. સર, આથી ધોરણ 10 અને 12 ની પરીક્ષા શરૂઆત થઈ છે, સ્કૂલની અંદર કેવા પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી છે અને કયા પ્રકારનું છોકરાઓને પણ સરળતાથી પરીક્ષા આપી શકે છે એ પ્રમાણનું આયોજન કરવામાં આવ્યું છે? કામેશ્વર વિદ્યાલય ધોરણ 10 ની આજે પરીક્ષાના સમય પહેલા અડધો કલાક પહેલા વિદ્યાર્થીઓનું તિલક, અક્ષત, ગુલાબનું ફૂલ અને ચોકલેટ આપીને સ્વાગત કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓ માનસિક તાણના અનુભવે એ પ્રકારની એમને વાત કરવામાં આવી છે કે કોઈપણ પ્રકારના તાણ વગર વિદ્યાર્થી એમની પાસે જે વર્ષ દરમિયાનમાં મહેનત કરી છે એ વર્ષનું પૂરેપૂરું પરિણામ પ્રાપ્ત કરી શકે એવી એમને શુભકામના પાઠવી છે. ખાસ કરીને સ્કૂલની વાત કરવામાં આવે તો સ્કૂલમાં કેટલા વિદ્યાર્થીઓ છે જે આજે બોર્ડની પરીક્ષા આપવામાં આવશે, કેટલા બ્લોકની ફાળવણી કરવામાં આવી છે? કામેશ્વર વિદ્યાલયમાં બે યુનિટ છે, યુનિટ 1 અને યુનિટ 2. પ્રથમ દિવસે ગુજરાતી અને અંગ્રેજીનો વિષય હોવાના કારણે યુનિટ 1માં 4 બ્લોક ફાળવેલા છે અને યુનિટ 2માં 10 બ્લોક ફાળવેલા છે. તો ચોક્કસથી કહી શકાય છે કે જે સ્કૂલ દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ જે છે બતાવવામાં આવી છે. ધોરણ 10ના જે વિદ્યાર્થીઓ જે પરીક્ષા આપવા આવી રહ્યા છે તે લોકો કોઈપણ પ્રકારનો માનસિક તણાવ અનુભવી શકે તેના માટે પણ પ્રેરણા આપવામાં આવી છે. સાથે સાથે જે વિદ્યાર્થીઓ માટે જે તમામ પ્રકારની જે સગવડ પૂરી પાડવામાં આવતી હોય છે તે તમામ સગવડો પણ સ્કૂલ દ્વારા પૂરી પાડવામાં આવી છે. કેમેરામેન મુકેશ ડોડિયા સાથે રાહુલ ત્રિવેદી, ઈટી ભારત, અમદાવાદ.